માન્ય શિક્ષણ મંત્રીશ્રી આજના આ પારિવારિક સંમેલનમાં પધારી રહ્યા છે આપનું સ્વાગત કરીએ છીએ શિક્ષક આદર્શવાદી છે અમનવાદી છે અને માનવતાવાદી છે માન્ય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાતના કટાર લેખક શ્રીઓને મળી રહ્યા છે તાળીઓના ગડગડાટથી આપણે સૌ આજના આ પારિવારિક સંમેલનમાં હર્ષ અને લાગણી અનુભવતા માન્ય શ્રી શ્રીમતી વિભાવરીબેન દવે અન્ય પદાધિકારીશ્રીઓ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ માન્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શ્રીના નિવાસસ્થાને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકોના સન્માન તથા સપરિવાર સ્નેહ મિલન કાર્યક્રમમાં તથા વિચાર ગોષ્ઠીના સુંદર આયોજનમાં પધારેલ માન્ય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ માન્ય શ્રીમતી વિભાવીબેન દવે માન્ય રાજ્યકક્ષાના શ્રી

શ્રેષ્ઠ શિક્ષકો રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરનાર વંદનીય શિક્ષકશ્રીઓ તેમના પરિવારજનો ઉપસ્થિત અન્ય અતિથિગણ અને મીડિયાના કર્મી શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ માન્ય શિક્ષણ મંત્રીશ્રીના નિવાસસ્થાને આયોજિત આ પારિવારિક સ્નેહ મિલનમાં આપનું સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ શિક્ષક સાચો સર્જક છે અને શિક્ષક સાચો સંત છે આ ભાવના આપણા સૌના રગરગમાં છે અને ત્યારે જ આ શિક્ષક શ્રેષ્ઠ બન્યા છે અને આજનો આ પારિવારિક સંમેલન આયોજિત થયો છે શ્રી ભદ્રાયુ વચ્ચરાજાણી શૈક્ષણિક સામાયિકાના કટાર લેખકશ્રી આપ આવો અને ઉદ્બોધન કરો આજથી લગભગ ઓગણસાઠ વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર બાવીસ રાજકોટમાં ભણીને પછી એક સાવ ગરીબ વિસ્તારની ગ્રાન્ટેડ શાળામાં ભણીને આગળ આવેલો એક વિદ્યાર્થી આજે તમારી સાથે અત્યારે વાત કરી રહ્યો છે મને આનંદ એ વાતનો છે કે સામાન્ય રીતે વિવેચકો અને આલોચકોથી દૂર રહેનારા રાજકારણના લોકો આવો કોઈ સમારંભ યોજે છે અને એમાં આગ્રહપૂર્વક તમે હાજર રહો તેવું પણ સતત ઈચ્છે છે હું આજે એકબીજા કાર્યક્રમમાં રોકાયેલો હતો એટલે મેં મંત્રીશ્રીને કહ્યું કે મારાથી નહીં પહોંચાય એણે કહ્યું કે એડજસ્ટમેન્ટ કરો અને ચોક્કસ આવો હું તેમના આ શિક્ષક હૃદયને વંદન કરું છું આપણે એવી પ્રાર્થના કરી કે ગુજરાતને આવા સાચા શિક્ષકના હૃદયવાળા શિક્ષણ મંત્રીઓ સદાય મળતા રહે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ પ્રાર્થના હંમેશા ફળે એવું પણ એ કંઈક કરે ઘણી વખત શિક્ષકના હાથમાં શિક્ષક આવે ત્યારે હળો મૂંઝાઈ જતો હોય છે કારણ કે એણે વર્ગખંડમાં જે તકલીફો ભોગવી હોય એ બધી ભૂલીને જેમ બહુ જ્યારે સાસુ બને ત્યારે દા કાઢી નાખતી હોય છે મને એ વાતનો ખૂબ આનંદ છે કે આઠ વર્ષ પહેલાં બાપુ મેં એક આર્ટિકલ લખ્યો હતો જેનું ટાઇટલ હતું ટકી રહેજો જમાનો સરકારી શાળાઓનો આવવાનો જ છે એ આર્ટિકલ બહુ ફર્યો વોટ્સઅપમાં ખૂબ ફર્યો મને એ વાતનો આજે અહીંયા આવ્યા પછી આનંદ થયો કે એ આર્ટિકલમાં મેં જે એક શિક્ષક અમારી નજીકમાં સાંગડવા નામનું ગામ એમાં જેમણે ટેબ્લેટ સ્કૂલ ઉજવી કરી એવા શિક્ષકનું આજે અહીંયા બત્રીસની અંદર સન્માન થઈ રહ્યું છે મને બરાબર યાદ છે કે ત્યારે જૂનાગઢના એક તરુણ કાઠબામણા નામના શિક્ષકની પણ મેં વાત લખી હતી કે જેને આજુબાજુની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને પોતાની આંબેડકર પ્રાથમિક શાળા જૂનાગઢમાં દાખલ થવા માટે મજબૂર કર્યા હતા આઈ એમ વેરી હેપી ટુ સી કે ક્યારેક કલમ દ્વારા કોઈ શબ્દ નીકળે છે તો એને દિવ્યતા પ્રાપ્ત થાય એની કાળજી પણ ઉપરવાળો લેતો હોય છે મને સુભાષને તમે અંગત રીતે ઓળખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ શિક્ષક હૃદયના શિક્ષણ મંત્રી છે એટલા માટે કે એની પાસે આવા કરુણા હૃદયના શિક્ષકો છે પોતાના દીકરાનું અકસ્માતમાં અવસાન થાય અને એમાં ઇન્સ્યોરન્સના જે પૈસા મળે એ પૈસાને પોતે પોતાના ખિસ્સે મૂકવાને બદલે એ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આપી દે અને આખી સ્કૂલને ટેબ્લેટ સ્કૂલ તરીકે નિર્માણ કરે એ આજે આ બત્રીસમાં જો કદાચ પહેલા ક્રમ ઉપર એમનું નામ છે જો આ ક્રમ પણ એવી રીતે ગોઠવાતો આવ્યો છે હા થેન્ક યુ સર મને બરાબર યાદ છે મિત્રો કે અમને ભણાવતા એ બધા શિક્ષકો સારા ન હતા મને યાદ પણ છે કે ઘરેથી આસનિઓ લઈને જવાનું હતું અને લગભગ હું ચાર પાંચ ધોરણ ભણ્યો ત્યાં સુધીમાં મારે દસ બાર આસનિયા નવા લેવા પડ્યા હતા કારણ કે મારું આસનિયું કોઈ ચોરી જ જતું હતું અને ઘણા બધાના આસનયા આપી દીધા એણે ચોરી લીધા તો પણ હું એક આ વ્યાસપીઠ આ મંચ ઉપર આજે આસનસ્થ થયો છું એ હું માનું છું કે મારા શિક્ષકોને કારણે છે ક્યારે કોઈ સમાજની અંદર બધા શિક્ષકો સારા હોય જ નહીં હોવા પણ ન જોઈએ સારા બહુ બધા થઈ જશે તો આપણે શ્રેષ્ઠ શિક્ષકમાં કેદી વારો લાગશે બે ત્રણ લોકો જ બધે સારા હોય બાપુના મંત્રાલયની અંદર ને પોતાના કર્મચારીઓમાં એનો આધાર તો બે ત્રણ લોકો ઉપર જ હશે અમસ્તી આ પૃથ્વી જે વાંકી છે છતાં પણ એક ધરી ઉપર ટકે છે એ ધરી એટલે આપણે આ શ્રેષ્ઠ જેને નવાજા એ લોકો છે બાકી વાંકી પૃથ્વીને ઉપાડવાનું કામ એવી એક નાનકડી ધરી ન કરી શકે મિત્રો મારે બે ત્રણ ચોખવટની વાત કરીને મારી વાતને ઝડપથી આટોપી લેવી છે હું આપને બહુ નિખાલસતાપૂર્વક કહું કે જે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પેરામીટર્સ અથવા તો આપણે કહ્યું ઇન્ડિકેટર્સ મહત્વના ગણીએ છીએ તે આપણી ભૂલ છે સ્પષ્ટ કરી દઉં કે માત્ર એકેડેમિક એચિવમેન્ટને જ માપમાં લઈને જો કોઈના ઇન્ડિકેટર્સને સ્થાપવામાં આવ્યા હોય તો એ ઇન્ડિકેટર સાચા નથી જ હમણાં પંદરમી ઓગસ્ટ ગઈ આપણી સ્કૂલોની અંદર પંદરમી ઓગસ્ટ ને આગલે દિવસે કે છવ્વીસ જાન્યુઆરીના આગલે દિવસે ધ્વજવંદન માટેનો પોલનો ખાડો કરનારો છોકરો ક્યારેય સીજીપીએ વાળો હોવાનો નથી વૃક્ષારોપણના ખાડા કરવા હોય તો ત્યારે એક બે ત્રણ ચાર પાંચ નંબર વાળો કામ આવવાનો નથી એ એક બે ત્રણ ચાર પાંચ વાળો છે એકેડેમિક અચિવમેન્ટ વાળો છે એ એને સ્થાને છે અને પેલા ખાડા કરનારાઓ છે એ આવતીકાલે આપણા લોકોના ઘરે પ્લમ્બિંગ આપણા ઘરે ઇલેક્ટ્રિશિયન થઈને કે આપણી નાનકડી પણ એવી સ્કૂટરની રાઈડ ખોટકાઈ હોય ત્યારે પ્લગ બદલી દેવાનું કામ કરનારો એ માણસ બનવાનો છે ભવેનભાઈએ ઉલ્લેખ કર્યો શિક્ષણ અને કેળવણીનો આ ભેજ છે આપણે શિક્ષણના પેરામીટર્સને ઇન્ડિકેટર્સ બનાવ્યા છે અને એના આધારે શિક્ષણ અને કેળવણી બંનેને માપી રહ્યા છીએ મને તો એવું લાગે છે થોડી નિખાલસ વાત કરું તો લેટસ્ટ નોટ કમ્પેર અવર સેલ્ફ વિથ એની વન એલ્સ લેટસ્ટ કમ્પેર અવર સેલ્ફ વિથ અવર સેલ્ફ વોટ આઈ વોઝ યસ્ટડે એન્ડ વોટ આઈ એમ ટુડે મને મારી જાત સાથે સરખાવા દો ફિનલેન્ડની વાત ભવેનભાઈએ કહી આઈ આઈ ટોટલી એપ્રિશિએટ ધ ફિનલેન્ડ સિસ્ટીમ બટ ઇટ ઇઝ ફિનલેન્ડ ઇટ ઇઝ નોટ ઇન્ડિયા ભૌગોલિક પરિસ્થિતિ જુઓ ડેમોગ્રાફી જુઓ અને પછી વાત કરો કે ફિનલેન્ડ અહીંયા લઈ આવો સાહેબ ફિનલેન્ડમાં સાત ધોરણ સુધી મા બાપ કોઈ દિવસ સ્કૂલે સંતાનને મોકલતા નથી તમે ફિનલેન્ડ દાખલ કરો ને મા બાપ જો અઢી વર્ષે તમારી પાછળ ન લાગે મને કહેજો હા સારું છે ત્યાં જઈને શીખીએ પણ એમાંથી ગ્રહણ કરી શકાય એટલું કરીએ લઈ શકાય એટલું કરીએ એ આખી સિસ્ટમ અહીંયા લગાડી દો સરકાર કેમ લગાડતી નથી સરકારે લગાડવાની જરૂર નથી કારણ કે આ સરકારે છેક છેવાડાના ગામડામાં વસતો છોકરો છે એની એક કાળજી લેવાની છે અને અમદાવાદની અંદર ફાઇવ સ્ટાર એસી ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓની પણ સમાંતરે કાળજી લેવાની છે આ પેથાણી સાહેબ અહીંયા બેઠા છે એને પાઠ્યપુસ્તક આ બંને માટે તૈયાર કરવાના છે હું એવું માનું છું કે આ ઇન્ડિકેટર્સના આધારે આપણી જાતને આપણે ન તોલીએ તો સારું છે અહીંયા એક ભગાભાઈ નામના શિક્ષક છે જેનું અહીંયા સન્માન થયું છે મેં હમણાં થોડા દિવસ પહેલાં છાપામાં પણ વાંચ્યું કે કેટલા શિક્ષકો એવા છે કે જેના સંતાનો પોતાની જ સ્કૂલમાં ભણી રહ્યા છે આ ભગાભાઈ નામના શિક્ષકના સંતાનો પોતાની સ્કૂલમાં ભણ્યા છે અને ત્યાં જ ભણીને આજે વિદેશ ગયા છે આ વાત મેં નાનકડી ચોપડીમાંથી ઝડપથી નજર નાખી એમાંથી મને મળી છે બત્રીસે બત્રીસ ઉપર નજર નાખશું તો આવું ઘણું મળી આવશે હમણાં થોડી વાર પહેલાં અહીંયા કહ્યું કે સારપનો સરવાળો કરીએ તો આ સારપ છે મિત્રો હું આપને એક નમ્ર વિનંતી કરું કે આ તમારું ગૌરવ થયું છે અને આ ગૌરવનો ગર્વ તમને ન ચડી જાય એની તમે કાળજી રાખજો તમારા બત્રીસ નું સન્માન કરીને અમારે બત્રીસ હજાર સુધી પહોંચવું છે માટે તમે બત્રીસ હજારના પ્રતિનિધિ તરીકે બત્રીસ અહીંયા છો સામાન્ય રીતે એવું બને છે કે માણસને એવોર્ડ મળે હવે રાજ્ય ન મળે એટલે બધા રાષ્ટ્રપતિની તૈયારીમાં લાગશે ના એ તમારો ગોલ નથી તમે પહેલાં જ જઈને તમારા શિક્ષક મિત્રો સાથે બધું શેર કરજો અને શેર કરીને તમે એક સાથે ઓછામાં ઓછા પાંચ શિક્ષક જોડાય અને તમારી એક ટીમ બને એની બરાબર કાળજી લેજો તમને વાંચવાની ટેવ હશે એમ હું માનું છું આ માન્યતા બહુ સાચી નથી એમ પણ હું માનું છું પણ બહુ નિખાલસતાથી કહેવા માંગુ છું કે જો તમે વાંચનમાં પ્રિય ન ગણનારા માણસો હો તો તમારો આ એવોર્ડ તમારે તમારા કબાટમાં સાચવીને અંદર રાખી દેવો જે વાંચતો નથી તે નવું વિચારતો નથી જે વિચારતો નથી તે ચિંતન કરતો નથી જે ચિંતન કરતો નથી તે શિક્ષક થવાને લાયક નથી તમે ટેકનોલોજીના આધારે જીવી શકશો પણ વાંચનના આધારે તમે વર્ગખંડમાં ઊભા રહી શકશો શિક્ષક દરેકને અત્યારના જો મોટામાં મોટો પ્રશ્ન હોય તો ક્લાસરૂમ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોબ્લેમ ફોર દેમ તમે કોઈ પણ શિક્ષકની વાત તો હું એટલા માટે કરું છું પ્રાધ્યાપકોને પણ આ પ્રશ્ન છે બહુ મોટી મોટી અંગ્રેજી માધ્યમની શાળામાં પણ શિક્ષક ભણાવતો હોય જે ભણાવવું હોય તે અને વિદ્યાર્થીઓને જે કરવું હોય તે કરતા હોય છે આવો તમારો અનુભવ છે એટલા માટે છે કે એનામાં વિષયની સંકલ્પના સ્પષ્ટ નથી અને સંકલ્પનાના આધારે જ્ઞાનનું ઊંડાણ નથી સંકલ્પના સ્પષ્ટ તમને ટેકનોલોજી કરી આપશે પણ જ્ઞાનનું ઊંડાણ માટે તમારે વાંચવું પડશે રોજ દિવસનો એક કલાક વાંચન કરવું વાંચન એમાં છાપું ન આવે વાંચન એમાં છાપાની પૂર્તિઓ તો ન જ આવે વાંચન એમાં ચિત્રલેખા અભિયાન જેવા કોઈ સામયિકો ન આવે વાંચન એમાં સરકારી પરિપત્ર તો ન ન ન જ આવે એને હું વાંચન કહું છું આ વાત એટલા માટે થોડીક ચોખવટથી કેવી પડે એમ છે કે હમણાં જ ભાઈએ વાત કરી કે તાલીમ હું તો નમ્ર વિનંતી કરું બાપુને કે તાલીમમાંથી આ લોકોને થોડાક મુક્ત રાખીએ આપણે કર્મયોગી થાય કે ન થાય બધા મર્મયોગી થાય એની ચિંતા કરવા જેવું છે હા એને એસાઇનમેન્ટ આપી દઈએ એને એસાઇનમેન્ટ આપીએ એ લોકો પાસેથી બુકના રિવ્યૂ કરાવીએ એ લોકો પાસેથી નવી કોન્સેપ્ટ મુકાવરાવીએ યુટ્યુબ ઉપરથી ડિયર સરને તમે સબસ્ક્રાઈબ કરો અને આ ડિયર સરના નાઇન મિલિયન સબસ્ક્રાઈબર્સ છે આપ સૌને પણ રસ પડે એવો એ યુટ્યુબનો છે જેમાં ગણિત તમારે શીખવાની જ જરૂર નથી એવો એક નાનકડો ગળામાં મફલર લટકાવેલો છોકરો છે એ તમને ગણિત શીખવે છે આ વાત હું એટલા માટે કરું છું મિત્રો કે આપણે લોકો જે કાંઈ કરીએ છીએ પ્રવૃત્તિઓનો પણ અતિરેક થાય તે યોગ્ય નથી મારો બાળક સમાજમાં જાય તે જરૂરી છે હું એ સમાજમાં જાઉં તે જરૂરી છે જેમ કૃષ્ણકાંતભાઈએ કીધું કે અમે ત્યાં નોકરી છોડીને આવ્યા છીએ અલબત્ત તમને એવી નોકરી છોડીને જવાની કોઈ છૂટ આપતું નથી આ છાપાવાળા છે એટલે એને બધા આપે છે પણ હું સમાજમાં જ રહ્યા કરું હું સામાજિક કાર્યો જ કર્યા કરું આઈ એમ અ સોશિયલ વેલફેર ટીચર આઈ એમ નોટ અ વેલફેર ટીચર બરાબર યાદ રાખવા જેવું છે કે મારે વેલફેર કરવાનું છે પહેલું મારું સેલ્ફ એનરીચમેન્ટ ઇફ આઈ એમ એનરીચડ વેલ આઈ વિલ ડેફિનેટલી શેર માય વ્યૂઝ એન્ડ નોલેજ વિથ માય સ્ટુડન્ટ્સ હું તો ઘણી જગ્યાએ કહું છું કે શિક્ષક પોતે સ્વાર્થી જ બનવો જોઈએ સખત સ્વાર્થી બનવો જોઈએ શેનો સ્વાર્થ જે સારું મળે તે પોતાના ગુંજે ભરવાનો કારણ કે જે શિક્ષક સાચો શિક્ષક હશે એ પોતાના ખિસ્સામાં જે ભરશે તે બીજે દિવસે માં અને ત્રીજે દિવસે વિદ્યાર્થીઓની વચ્ચે વેચ્યા વગરનો રહેવાનો ન થઈ આ સારપનો સ્વાર્થ તમારામાં ઝડપથી ઉગે એવી હું પ્રાર્થના કરું છું હું ઝડપથી એટલા માટે અટોપું છું કે મને ખ્યાલ છે કે પાછળ ભોજન ગોઠવાઈ રહ્યું છે અને મેં આચાર્ય સંઘોના સંમેલનો જોયા છે કે જેમાં વક્તાઓ બિચારા બોલતા હોય ત્યારે લોકો આચાર્યો થાળી માટે પાછળ મારામારી પણ કરતા હોય છે એ પણ આપણે જ છીએ મારે ખાસ એટલું કહેવાનું મિત્રો આવતા દિવસોની અંદર આપણી વાચાળતા ઘટે અને કર્મણ્યતા વધે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે જરૂરી નથી કે બધું જ બોલ્યા કરીએ પણ જરૂરી એ છે કે બધું જ કરી લઈએ આપણે આપણી વાતને મોટી કરતાં શીખીએ આપણું કમ્પેરિઝન બીજા સાથે કરવાને બદલે શેર કરીએ અને શેર કરતાં કરતાં પિયર ગ્રુપ લર્નિંગમાંથી શીખતા જઈએ લેટસ્ટ લર્ન ફ્રોમ ધ પિયર ગ્રુપ આપણો રૂમ આપણા સૌ લોકો એ પ્રકારના હોય કે જેથી કરીને એમાં નેચરલ ઇન્ટરેક્શન થતું હોય અમારા સાહિત્યની દુનિયામાં તો લોકો એકબીજા સામે જોવે તોય ત્રાંસી નજરે જ જોવા ટેવાયેલા હોય છે આવું શિક્ષકોની દુનિયામાં થાય છે એ મને ખબર છે પણ તમે એમાંથી બચી ગયેલા છો એટલે તમને બત્રીસને આજે સન્માન કરવામાં આવેલું છેલ્લી વાત શિક્ષણ ખાડે ગયું છે એવું આજની વાત નથી બાપુ મારી પાસે પંચ્યાસી વર્ષ પહેલાંનો વિનોબાજીનો એક પત્ર છે જેમાં પહેલું જ વાક્ય છે કે આજનું શિક્ષણ ખાડે ગયું છે વાતો વાંચીએ તો એમ લાગે ત્યારે બધું કંઈ સારું નહોતું પણ ત્યારે સાલું મીડિયા નહોતું હવે આજે ભૂપેન્દ્રસિંહે બહુ સરસ મજાની ચાલ ચાલી છે કે ત્યારે જે નહોતું એ આજે જે હેરાન કરે છે એને જ ઘરે બોલાવી લીધા છે પણ હકીકત તો એ છે બાપુ હકીકત તો એ છે કે શિક્ષણ ખાડે ગયું છે એમ લખનાર વિનોબાજીના સમયમાં પણ એક આપણને વિનોબા મળ્યા જેના શિક્ષકોએ બરાબર ગાળો શીખવી તે છતાં મહાત્મા ગાંધી મળ્યા સરદાર પટેલ મળ્યા લગભગ લગભગ આપણે હાલત આવી જ હોય છે ને એમાંથી જ શ્રેષ્ઠ લોકો બહાર આવતા હોય છે જેના ઘરમાં આજે પણ ગેસનું કનેક્શન નથી ને જે આજે પણ પતરામાં રહે છે એ છોકરી આપણા માટે ગોલ્ડ મેડલ લઈ આવે છે હું માનું છું કે અસ્તિત્વના આ ચમત્કારનો આપણે સૌ આદર કરીએ મારાથી થોડું વધુ બોલાઈ ગયું હોય તો હું ક્ષમા માંગતો નથી એટલા માટે કે મને બોલવા માટે જ અહીંયા બોલાવ્યો હતો થેન્ક યુ વેરી મચ કલમ દ્વારા નીકળેલ શબ્દની કાળજી ઈશ્વર હંમેશા લે છે અને આજના આ કાર્યક્રમના આસનને આપે વ્યાસપીઠ કહી બિરદાવી છે આપનો ખૂબ ખૂબ આભાર